મહાનગરપાલિકા દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાનનો આરંભ મંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં બોતરાવ ખાતે કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લામાં કુલ 416 જગ્યા પર પાણીનો સંગ્રહ કરવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન યોજના મૂકવામાં આવી છે. આ યોજના સરકારી લોક ભાગીદારીથી કરવામાં આવશે, જેનો આરંભ મહાનગરપાલિકા દ્વારા બોતરાવ ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રી વિભાવરીબેન દવે, મેયર નીમુબેન બાંભણિયા, સાંસદ ભારતીબેન શિયાળ, શહેર પ્રમુખ સનત મોદી, જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, કમિશનર એમ એ ગાંધી સહિતના મહાનુભાવો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં બોરતળાવને ઊંડું ઉતારવાની કામગીરીનો પ્રારંભ મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે કરવામાં આવ્યો હતો. જય જય ગરીબી ગુજરાત. હા, વધારે લાગવા બગડી ગયેલો નીકળ્યો. ગુજરાતના સ્થાપના દિન 1 મે ના આજના દિને બધા જ ગુજરાતના આપણા પ્રજાજનોને, ભાગ્યવાનોને, બધાને 1 મે ની સ્થાપના દિનની શુભેચ્છા પાઠવું છું. અને ફાસ્ટ ટ્રેક ઉપર ચાલતી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ચાલતી સરકારે આખા દેશભરમાં કદાચ પહેલો બનાવ્યો છે કે આખા રાજ્યની અંદર એક સાથે એક મહિના સુધી તમામ જળાશયો, તમામ તળાવો, મોટાભાગના તળાવોનો સમાવેશ થઈ જાય અને પાણીના સંગ્રહની શક્તિ વધે એના માટેનું આયોજન કર્યું છે. આ રાજ્યભરની અંદરના દરેકે દરેક જિલ્લાની અંદર આજના ઉદ્ઘાટન સમારંભ છે. હું જ્યારે ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ તરીકે અહીંયા આગળ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છું, ભાવનગર જિલ્લાની વાત કરતા મને આનંદ એટલો છે કે આજે 213 તળાવો, 178 ચેકડેમ, 18 જળાશયો, 7 નદી સફાઈઓ અને એક પુનર્જીવિત કરવાની નદીનો પણ સમાવેશ ભાવનગર જિલ્લાની અંદર કરવામાં આવ્યો છે. અને આના કારણે ભાવનગર જિલ્લાની અંદર 780 લાખ ઘન મીટર પાણી નો જથ્થો વધે એટલું સુંદર આયોજન હાથમાં લીધું છે. આ કાર્યની અંદર માત્ર સરકાર જ નહીં પરંતુ લોક ભાગીદારી સાથે આ જળાશયો ઊંડા ઉતરે. ભાવનગરની અને ગુજરાતની પ્રજા તો પક્ષીઓ માટે પણ જ્યારે કુંડાની અંદર પાણી પાવા માટેની વ્યવસ્થા કરીને પુણ્ય કમાતી હોય, માત્ર માણસો નહીં પણ ઢોર માટે પણ અવેડા કરી અને પાણીના પીવડાવવા માટેનું પુણ્ય મેળવતા હોય અને લોકો માટે પાણીના પરબ બનાવતા હોય, તો આનાથી પણ અનેક ગણું પુણ્ય આ જળાશયોને ઊંડા ઉતારવાથી મળવાનું છે. તો ગુજરાતના જે અનેક સંસ્થાઓ છે એ સંસ્થાઓ પણ ઉલટભેર આમાં જોડાણી છે અને આ કાર્યને વધારે હજી જે છે એનાથી પણ વધારે સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને વધારે ને વધારે જળાશયો, તળાવો ઊંડા ઉતારવાનું આયોજન હાથ ધરાશે. એક મહિના સુધી ચાલતા આ કાર્યની અંદર અમે સ્થાનિક મંત્રી તરીકે અમે જે જિલ્લામાં હોઈએ ત્યાં દર અઠવાડિયાના 3 દિવસ અને 3 સ્થળોએ શ્રમદાન કરીએ અથવા તો એને ત્યાં આગળ જઈ અને મુલાકાત લેવાની છે. આવું આયોજન પણ શ્રી સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું છે, એટલે કે દરેક જગ્યાએ સારામાં સારી કામગીરી થાય, વધારે વધારે પાણીનો સંગ્રહ થાય એનું આયોજન કર્યું છે. આ મિત્રો, આ પત્રકાર મિત્રો દ્વારા, પ્રેસ મીડિયા દ્વારા હું ભાવનગરની અને બધાની પ્રજાજનોને વિનંતી કરું છું કે આ કાર્યમાં સહયોગ આપે, જોડાય અને પુણ્ય કમાવાનો આ વખતનો મોકો ચૂકે નહીં એવી વિનંતી.